જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણી વિડીયોમાં જોઈએ કે ધોરણ બાર વિષય ગુજરાતી પાઠ નંબર ત્રણ છે જેનું નામ છે દમયંતી સ્વયંવર તો મિત્રો જે પાઠ આપે છે એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તે સ્વાધ્યાયના તમામે તમામ પાઠના તમામે તમામ પ્રશ્નોના આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ એમ જો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે નળોએ સોરી દેવોએ નળ અને દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા હતા એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો જોઈએ તમારી સમક્ષ પ્રશ્ન જે છે એનો જવાબ છે કે દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ નવ વરદાન કેટલા મિત્રો કુલ નવ વરદાન આપ્યા હતા દરેક દેવે બે બે વરદાન આપ્યા હતા સૌપ્રથમ પ્રથમ ઇન્દ્રરાય નળને લાખો વર્ષ સુધી સુકાય નહીં એવી કમળ માયા એટલે કે કમળ માળા આપી હતી ઉપરાંત એક અશ્વ મંત્ર આપ્યો હતો અને ઘોડાના કાનમાં એ મંત્ર બોલતો તરત અશ્વ એક દિવસમાં સો જોજન દોડી શકે અગ્નિએ એવું એને એટલે કે દોડી શકશે ત્યારબાદ અગ્નિએ વરદાન આપ્યું કેવું કે તું અગ્નિથી દાજીશ નહીં અને તું જ્યારે મને યાદ કરીશ કે તરત જ હું પ્રગટ એટલે કે હાજર થઈ જઈશ એવું એમણે વરદાન આપ્યું હતું ત્યારબાદ જે ધર્મદેવ છે તો ધર્મે વરદાન આપતો કહી હતું કે તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહીં થાય અને તારી તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારેય જાચવું એટલે કે માગવું નહીં પડે અંતમાં વરુને વરદાન આપતા કહ્યું તારા રાજમાં શું વૃક્ષ ન પલ્લિત થઈ જશે અને તારું તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજમાં જળ વરસશે એ પછી દમયંતીને વર આપ્યો તારા હાથ અમૃસ્તરવિયા ઘણો વર્ષો થયો અમૃતસ્વરિયા વર્ષો થયો એટલે તારા હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવશે તો તે તરત જ શું થશે સજીવન એટલે કે જીવન થઈ જશે આવા વરદાન આપ્યા હતા જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો દમયંતી સ્વયંવર જે કડવું છે અને કડવાની અંદર જેની કથા છે એ કથા તમારા શબ્દોમાં વર્ણવન છે એવું કહ્યું છે તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો કે વિદર્ભ રાજ જે દેશ છે વિદર્ભ દેશના રાજા ભીમકે તેમની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો હતો હંસે દમયંતી આગળ નર રાજાનું વર્ણન કર્યું અને વર્ણ કર્યું હોવાથી ત્યારથી દમયંતીએ નળને જ વરમાળા આરોપવાનું નક્કી કર્યું હતું પરંતુ દમયંતીને પરણવા ઉત્સુક ઇન્દ્ર અગ્નિ વરુણ અને જમે નળનું રૂપ ધારણ કર્યું હતું દમયંતી નળને વરમાળા પહેરાવવા આવી ત્યારે નળ રૂપી આવેલા આ ચાર દેવોએ પોતાની ડોક આગળ કરી દમયંતી વિમાશળમાં પડી આમાં સાચો નળ કયો એટલે કહેવાયના મનમાં પ્રશ્ન ઉત્પન્ન થયો તેણે તેના પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી એટલે કે એમના પિતાજી ભીમસેન છે એ ભીમકે કહ્યું તું જ માત્ર પાંચ નળને જુએ છે બીજું કોઈ નહીં જે દેવો નળ રૂપી આવ્યા છે તેમની આંખ એક પણ પલકારો નહીં કરે તેમના વસ્ત્રો વિરજ એટલે કે સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે દમયંતી આશા સાથે ફરી મંડપમાં પહોંચી પણ એકે એક દેવ પોતાનો કંઠ આગળ કરે આથી દેવોએ એકબીજાને સાપ આપ્યા એ પ્રમાણે ઇન્દ્રના સાપથી અગ્નિ વાનરમુખા થયા અગ્નિના સાપથી ઇન્દ્ર રીંછમુખા વરૂણના સાપથી યમ માજાર મુખા અને ધર્મના સાપથી વરુણ સ્વાન મુખા થયા આ તો આ તો સરસ મજાના ચાર વર થયા ઇન્દ્રને થયું કે આપણે ખોટો વેશ લીધો છે યમે કહ્યું શા માટે તમે લોકોમાં હાંસીને પત્ર થાવો છો હાંસીને પાત્ર થાવ છો અંતે સૌ એકબીજાના શ્રાપ ફોક કર્યા ફરી દમયંતીને પાંચ નળ દેખાયા તેણે સૌને તેમના પિતાનું નામ પૂછ્યું તો કહે વીરસેન પોચેના બાપ હવે શું કરવું આ જોઈ તેની દાસી હસી તેની રીમાશણ દૂર કરવા તેની સખીએ સૂચવ્યું અરે આ કપટી નળને છોડ હું તને અનેક ગુણ્ય રાજાના નામ ગણાવું દાસી અનેક રાજાના નામો ગણાવ્યા પણ દમયંતીને એક પણ પસંદ પડ્યો નહીં એવામાં નારદજી દરેક દેવની પત્નીને લઈને આવ્યા સૌનું કપટ તેમજ પરણવાની લાલસા ખુલ્લો પડી ગયા દમયંતીએ તેમને વિનંતી કરી અમે તમારી ઉપાસના ભક્તિ કરીએ છીએ તમે તમે મારા પિતા ભીમક્ષ છો અને હું તમારી પુત્રી સમાન છું દેવો લજવાયા તેઓ મંડપમાં પ્રત્યક્ષ હાજર થયા દરેક દેવે નળ અને દમયંતીને વરદાન આપ્યા કે જે આ પ્રમાણે છે કેવા છે તો ઇન્દ્ર ઇન્દ્રે લાખ વર્ષ સુધી ન સુકાય તેવી કમળ માળા આપી અને એક અશ્વ આપ્યો એ મંત્ર સાંભળી અશ્વ એક દિવસમાં સોજોજન દોડી શકે અગ્નિનું વરદાન નળ અગ્નિથી દાસશે નહીં અને નળ જ્યારે તેને યાદ કરશે ત્યારે એ તત્કાળ હાજર થશે ધર્મનું વરદાન નળ જ્યાં સુધી રાજ ભોગવશે ત્યાં સુધી તેના રાજમાં કોઈને એક પણ રોગ નહીં થાય અને નળની કથાનું વાંચન કરશે તેને શું થશે તો તેને જીવનમાં કદી જાચવું એટલે કે માગવું નહીં પડે અંતમાં વરુણનું વરદાન છું હતું તો કે તારા રાજ્યમાં શું વૃક્ષ જે હોય એ પણ ન પલ્લિત થઈ જશે અને ન તેને સંભાળશે કે તરત તે જળ ઉત્પન્ન થશે દેવો દમિયંતિને પણ તેના હાથ જે છે એ અમૃતસ્રવૈયા થજો એવું પણ કહી દીધું એવું વરદાન આપ્યું અને પછી દેવો વિમાનમાં બેસી સ્વર્ગે જતા રહ્યા જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો કે નીચેના પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં ઉત્તર આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે ચારેય દેવોએ એકબીજાને શાહ શાહ છાપ આપ્યા તો એના જવાબ તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ તો જુઓ કે ચારેય દેવોમાં સૌ પ્રથમ ઇન્દ્રએ અગ્નિને સાપ આપ્યો કે તેનું રૂં જે તેનું મુખ છે એ મુખ શું થઈ ગયું વાનના મુખના જેવું થઈ જજો આવો એને સાપ આપ્યો ત્યારબાદ બીજું અગ્નિ ઇન્દ્રને સાપ આપ્યો કે તેનું મુખ ઇંચના મુખ જેવું થજો વરુણે મનમાં યમને સાપ આપ્યો કે તેનું મુખ માજરના જેવું થજો ત્યારે જે ધર્મ છે એ ધર્મે એટલે કે જે યમ છે એમને સાપ આપ્યો કે તારો મુખ સ્વન કે કૂતરા જેવું

પાલન કરે છે પુત્ર અને પુત્રીનો જન્મ થતા મધુર કિલારથી તેમનું આગનું શોભતું હતું આ પતિ પત્નીનું જે પ્રસન્ન દાંપત્ય જીવન છે એ સહસ્ત્ર વર્ષો સુધી અવિચળ રહ્યું એટલે કે વેગ વેરવિખાર નહીં થઈ જાય એવું રહી ગયું એટલે કે અવિચળ રહ્યું જે પ્રશ્ન આપણે આગળ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે એમાં પહેલો છે કે દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે તો જવાબ તમારી સમક્ષ છે કે દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને પાંચ નળ દેખાતા હોય સાચા નળને કઈ રીતે ઓળખવા એ અંગેની મૂંઝવણ રજૂ કરે છે પ્રશ્ન આપણે બીજો મૂકીએ કે સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા હતા તો જવાબ તમારી સમક્ષ છે કે સ્વર્ગમાંથી ઇન્દ્રરાજા વરુણદેવ અગ્નિદેવ અને યમરાજા એમ ચાર દેવો સ્વયંવરમાં આવ્યા હતા પ્રશ્ન નંબર આપણે ત્રીજા નંબરનો જોઈએ કે ભીમક રાજા જે છે એ દેવોને ઓળખવા દમયંતિને શિવયુક્તિ બતાવે છે તો જવાબ તમારી સમક્ષ છે કે ભીમક રાજાએ દેવોને ઓળખવા દમયંતીને યુક્તિ બતાવતા કહ્યું કે જેની આંખો પલકારા ન મારે વસ્ત્રો સ્વચ્છ હોય અને આકાશમાં ઊભા હોય તે દેવો હશે એવું રીતે તું ઓળખી કાઢ એવું ભીમે એમને કહ્યું ત્યાર પછી પ્રશ્નમાં ચાર નંબરનો શું છે કે કરિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો સી રીતે મળ્યો તો કે એક દિવસ સંધ્યા સમયે નળ જળથી પગ ધોતા હતા એવામાં તેમની પાણી કોરી રહી જતા કળિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો અથવા તો એનો જવાબ તમે આ રીતે પણ લખી શકો કે જળથી પગ ધોતા કોરા રહી ગયેલી પાણી દ્વારા કડી નળના શરીરમાં પ્રવેશ્યો એમ તમે લખી શકો હવે જે પ્રશ્ન તો મિત્રો અહીંયા આપણે આ પ્રમાણે મિત્રો જે આ પાઠ છે એ પાઠના જે આ કડવું છે એ કડવાના જે પાઠ છે એટલે કે જે સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે અહીંયા વિડીયો આપણે પૂરું કરીએ છીએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેમને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી સબસ્ક્રાઇબ વિનંતી છે મારા વિડીયોને પહેલાથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બેસ્ટ ઓફ લક